जय हिंद बाळको, आपणे गुजराती पाठ्यपुस्तकनी अंदर एकम बे भणीए छीए। आपणे आगळ 1 થી 14 प्रवृत्तिओ भणी चूक्या छीए। आ वीडियोमां आपणे प्रवृत्ति 15 થી 20 सुधी भणीशुं। जुओ, प्रवृत्ति 15 जेमां तमने गीत आपेलुं छे, ગીતનું નામ છે મારે પૂછવા છે 1-2 સવાલ, એટલે કે મારે 1-2 સવાલ એટલે પ્રશ્ન પૂછવા છે। ચાલો, શું છે સવાલ એ આપણે જોઈએ। મારે પૂછવા છે 1-2 સવાલ, મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ। મારે પૂછવા છે 1-2 સવાલ, એવું કેમ પાણીના ભાડથી આ વાદળો કોઈ દિવસ થાય નહીં ભપ। આખો દી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદીને કફ। પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંજો ઉખાડે એની છાલ। મારે પૂછવા છે 1-2 સવાલ, મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ। મારે પૂછવા છે 1-2 સવાલ, ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ મંડ્યા, શું પંખીએ કરી હશે કિટ્ટા। રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા। પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ। મારે પૂછવા છે 1-2 સવાલ, જેના લેખક છે જીગર જોશી। જુઓ, હવે આપણે ગીતને સમજીએ। મારે પૂછવા છે 1-2 સવાલ, મારે 1-2 પ્રશ્ન પૂછવા છે કે મમ્મીને લાંબો આ ચોટલો અને પપ્પાને કેમ ટાલ। મમ્મીને લાંબો ચોટલો હોય છે અને પપ્પાના માથે ટાલ જ કેમ હોય છે, એવું કેમ પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ। ભફ એટલે પડી જવું, જ્યારે પડી જઈએ તો આપણે કેવું બોલીએ છીએ કે ભફ દઈને પડી ગયા। તો આ વાદળાઓ પાણીના ભારથી નીચે કેમ પડી નથી જતા, એ આકાશમાં જ કેમ રહે છે। આંખોથી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદીને કફ, એટલે કે આ વાદળાઓ આખો દી પાણીની સાથે રમે છે, એટલે કે વાદળાઓ તો પાણીના ભરેલા છે, પાણીની સાથે રમે છે તો પણ તેમને શરદીને કફ કેમ નથી થઈ જતા। અમે તો થોડી વાર પલળીએ તો પણ અમને શરદીને કફ થઈ જાય છે, તો આ વાદળાઓ જે આખો દિવસ પાણી ભરેલા હોય છે, પાણીની સાથે જ હોય છે, પાણીની સાથે જ રમે છે, એ નીચે પણ પડી નથી જતા અને એમને શરદીને કફ પણ નથી થતો। પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંજો ઉખાડે એની છાલ, એટલે કે પેન્સિલ એ કેમ રોતી નહીં હોય જ્યારે આ સંજો એની છાલ ઉખાડે છે। બાળકો, જ્યારે આપણે પેન્સિલની અણી કાઢીએ છીએ ત્યારે સંચાની અંદર પેન્સિલ ભરાવી અને ગોળ ગોળ ફેરવીએ છીએ એટલે શું નીકળે છે, એના છોતરા નીકળે છે ને। તો એમ કહે છે કે જ્યારે પેન્સિલ એ કેમ રડતી નહીં હોય જ્યારે આપણે એની છાલ ઉખાડીએ છીએ, આ સંચો એની છાલ ઉખાડે છે તો એ રડવા કેમ નથી માંડતી। જો આપણને કોઈ ચામડી ઉપર આમ લીટો થઈ જાય અથવા તો કંઈ વાગી જાય અથવા તો આપણી ચામડી ઉખડી જાય તો આપણને તો દુઃખ થાય છે, આપણે તો રડવા લાગીએ છીએ, પણ આ પેન્સિલ કેમ રડતી નથી। મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલોને પપ્પાના માથે કેમ ટાલ, એટલે કે મમ્મીને તો પહેલેથી મસ મોટો એટલે કે મોટો એટલે મોટો મોટો ચોટલો છે અને આ પપ્પાના માથે ટાલ કેમ છે। ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, આ ઝાડ ઉપરથી પાંદડાઓ ખરવા કેમ લાગ્યા છે, શું પંખીઓએ કરી હશે કિટ્ટા, શું પંખીઓએ એમની કિટ્ટા કરી દીધી હશે। બાળકો, જ્યારે પાનખરની ઋતુ આવે છે ત્યારે ઝાડ ઉપરથી પાંદડાઓ ખરી પડે છે, પાંદડાઓનું આયુષ્ય એટલે કે એમની ઉંમર પૂરી થઈ જાય છે એટલે એ ખરી પડે છે અને નવા પાંદડા ઉગે છે,
तो अहीं एवो प्रश्न थाय छे के आ झाड उपरथी आ पांदड़ा केम खरी जाय छे, શું એના ઉપર એટલે કે ઝાડ ઉપર બેઠેલા પંખીઓએ એમની કિટ્ટા કરી દીધી છે, એમને પંખીઓએ પાંદડાઓને એમ કહી દીધું છે કે આજ પછી અમે તમને નહીં બોલાવીએ, તમારી સાથે નહીં રમીએ, શું રિસાઈને એ પડી ગયા છે નીચે? રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા. જો ક્યારેક તમે આકાશમાં રોકેટને જતું જોયું હશે, જ્યારે રોકેટ જાય છે તો એની પાછળ ધુમાડાનો એક લીટો પડી જાય છે, તો એમ થાય છે કે આ રોકેટ ક્યારેક ક્યારેક શું આકાશમાં લીટા કરવા માટે જાય છે. આકાશની પાટી એટલે કે આકાશની જે જમીન છે, આકાશની જે સપાટી છે, એના ઉપર શું લીટા કરવા માટે જાય છે, એવો પ્રશ્ન થાય છે. પર્વતથી ખેતરને જોવું ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ. જુઓ, પર્વતની ઉપર એટલે કે પર્વતની ટોચે આપણે જઈએ અને આપણે નીચે જોઈએ ખેતરને, તો એવું લાગે છે કે આ ચોરસ ચોરસ કોઈએ લીલા રંગના રૂમાલ પાથરી દીધા છે, એટલે કે કોણે આ પાથર્યા છે રૂમાલ, એવો પ્રશ્ન થાય છે. પર્વતની ઉપર જ્યારે ડુંગરની ઉપર આપણે ચડીએ એની ટોચે, ત્યારે નીચે આપણે જોઈએ ખેતરોને, તો એવું લાગે છે કે જાણે આ કોઈએ ચોરસ રૂમાલ પાથરી દીધા છે. મારે પૂછવા છે એક બે સવાલ, એટલે કે મારે આવા સવાલ પૂછવા છે. ચાલો હવે આપણે ગીત પરથી વાતચીત કરીએ. ચાલો, કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમે? તમારે વાતચીત કરવાની છે તો કવિતામાં બધા જ પ્રશ્નો બહુ સરસ છે, પણ તમને કયો ગમ્યો એ તમારે કહેવાનું છે. નંબર બે, કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી, એટલે કે આમાંથી કઈ પંક્તિ તમને બહુ મજા આવી? પંક્તિઓ તો બધી સરસ જ છે, પણ તમને કઈ ગમી એ તમારે કહેવાનું છે. આગળ જુઓ, કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? જેમ મેં તમને આગળ કહ્યું હતું કે જો આપણી ચામડી કોઈ ઉખાડી દે તો આપણને કેવું દુઃખ થાય છે, શું આપણે પણ કેળાની આમ છાલ ઉતારતા હોઈશું તો કેળાને આવું દુઃખ થતું હશે? વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે? મોટેરા એટલે કે તમારાથી મોટા, તમારાથી મોટા તમારા દાદા દાદી, તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન, બરાબર, તો એ તમને શું કહે છે? તો એમ કહેતા છે ને કે વરસાદમાં બહુ પલળીશ નહીં, નહીંતર તું બીમાર થઈ જઈશ, શરદી થઈ જશે, તાવ આવી જશે, બરાબર, એવું કહેતા હોય છે ને. છૂટા થવા માટે આપણે કિટ્ટા કરાય છે, તો સાથે થવા માટે આપણે શું કરીએ? જુઓ બાળકો, તમે આવું કરતા હશે તમારા મિત્ર સાથે, જ્યારે તમે તમારા મિત્ર સાથે રિસાઈ જાઓ છો અને તમારે એને ન બોલાવો તો આપણે જા તારી કિટ્ટા એમ કહીએ છીએ, પણ જો આપણે આપણા મિત્રને બોલાવવો હોય તો આપણે શું કહીશું? તો બુચ્ચા કહીશું. શું કહીએ છીએ? બુચ્ચા, કિટ્ટા બિલ્લા કહીએ અથવા તો કિટ્ટા બુચ્ચા કહીએ છીએ, બરાબર. ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કેવું દેખાતું હશે? જો હવે પંખી જે ઉપર આકાશમાં ઉડી રહ્યું છે એ આમ નીચે નજર કરે તો તમારું ગામ કેવું દેખાતું હશે? જ્યારે તમે બાળકો કોઈ ઊંચી જગ્યાએ જાઓ છો અને નીચે જુઓ છો તો કેવું તમને બધું નાનું નાનું દેખાય છે, એવી રીતે પંખીને પણ બધું નાનું નાનું દેખાતું હશે. ઘર નાના નાના દેખાતા હશે, ઝાડ નાના નાના દેખાતા હશે, જે પહોળા રસ્તા છે એ સાંકડા એને દેખાતા હશે, બરાબર. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ તમારે કહેવાના છે, કે તમારા મનમાં પણ સવાલ થતા હશે તો તમારે પણ બે સવાલ કહેવાના છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ પ્રવૃત્તિ નંબર 16. જુઓ, કલ્પના કરો અને પંક્તિ લખો, એટલે કે ગીતમાં આપણને જે આપી છે એ પંક્તિ તમારે અહીંયા લખવાની છે. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભારની અસર, ભારની અસર એટલે કોને થતી હતી? તો વાદળાઓને થતી હતી. તો આપણા ગીતમાં કઈ લાઈન હતી? કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભપ, એવું કેમ? ચાલો હવે આપણે નંબર 1 જોઈએ કે રમવાની અસર. તો ગીતમાં આપણને કેવી પંક્તિ એટલે કે કેવી લીટી આપી છે? તો જુઓ, પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ, એવું કે એ લીટી મૂકી છે. નંબર 2 જોઈએ, છોલવાની અસર. તો જો પેન્સિલવાળી વાત હતી કે પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ, એવું કે એ લીટી છે.
ચાલો નંબર ત્રણ, ખરવાની અસર, એટલે કે પાંદડા જે ઝાડ ઉપરથી ખરી પડે છે એના માટે કઈ પંક્તિ વાપરી છે? તો ઝાડમાંથી પાંદડા ખરવા કેમ મંડ્યા? શું પંખીએ કરી હશે કિટ્ટા, એવું કેમ? નંબર ચાર, ધુમાડાની અસરમાં જોઈએ કે ધુમાડા માટે કઈ પંક્તિ છે? તો રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીટા, એવું કેમ? અને છેલ્લે ઊંચે ચડવાની અસર, એટલે કે તમે ઊંચે ચડો અને તમને શું દેખાય? તો એ આપણા ગીતમાં આપણને કઈ પંક્તિ આપી છે? તો પર્વતથી ખેતરને જોવું, જ્યારે પર્વતથી એટલે કે પર્વતના ઊંચે ચડીને જોવું ત્યારે લાગે છે કોણે આ પાથર્યા રૂમાલ? તો આપણને અહીંયા જે આ શબ્દ આપેલા છે એ આપણા ગીતની અંદર અલગ રીતે લખાયેલા છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ નંબર 17 ભણીએ. અહીંયા તમને જો સાચું વાક્ય હોય તો તમારે ઝરમર બોલો અને ખોટું વાક્ય હોય તો મરઝર બોલો અને સુધારીને ફરીથી લખવાનું છે. જુઓ વાક્ય નંબર 1, પપ્પા લાંબો ચોટલો રાખે છે. તો આ વાક્ય કેવું છે? પપ્પાને લાંબો ચોટલો હોય ના હોય? તો આ વાક્ય છે ખોટું, એટલે આપણે સામે લખીશું મરઝર. મરઝર છે. હવે વાક્ય તમારે સુધારીને લખવાનું છે. તો વાક્ય આપણે શું લખીશું? કે પપ્પાને ને પણ મમ્મીને મોટો ચોટલો હોય. ચાલો હવે નંબર 2 જોઈએ, કે પાણીના ભારથી વાદળ પડી જાય છે. તો આ પણ વાક્ય કેવું છે? ખોટું છે. તો મરઝર કહેવાનું. અને સાચું વાક્ય શું છે? કે પાણીના ભારથી વાદળ પડતા નથી. વરસાદ પડે છે ને, વાદળ તો પડતા નથી. ચાલો નંબર 3, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. તો એ તો સાચું છે, એટલે આપણે બોલવાનું છે મરઝર અને સુધારીને લખવાની જરૂર નથી. નંબર 4, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવા લાગે છે. તો ખેતરમાંથી આપણે પર્વતને જોઈએ તો એ રૂમાલ જેવા ન લાગે. આ તો વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે મરઝર બોલીશું. અને સાચું વાક્ય શું થશે? કે પર્વતમાંથી ખેતરને જોઈએ ત્યારે રૂમાલ જેવા દેખાય છે. પર્વત પરથી ખેતર જોવાના છે, ખેતરમાંથી પર્વત આપણે જોઈએ તો એ તો આપણને ઊંચા દેખાય, રૂમાલ જેવા દેખાય નહીં. ચાલો નંબર 5, ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય. તો વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે મરઝર અને એને સુધારીને લખીશું કે ચોમાસામાં આખો દી પાણી સાથે રમે તો એ શરદીને કફ થતા નથી, એમ થાય. ચાલો હવે આપણે પ્રવૃત્તિ નંબર આવ્યા 18. જુઓ પ્રવૃત્તિ નંબર 18માં તમારે સાચો ક્રમ લખવાનો છે. તમને અહીંયા 1 નંબરમાં ભફ આપી છે, અ અને બ વિભાગ આપેલા છે અને વચ્ચે તમારે જવાબ લખવાના છે. અ છે એ પ્રશ્ન છે ને બ છે એના જવાબ છે, એવું આપણે સમજીએ અને આપણે સાચો ક્રમ લખીશું. ધારો કે ભફ, તો ભફ માટે શું છે? કે ઝાડ અને પંખી વચ્ચે અબોલા, તો એને આપણે ભફ કહીશું. તો ના આકાશની પાટી પર લીટા, તો એ પણ નહીં થાય. 3 નંબર, જો પાણી ભરેલા વાદળા, તો આપણે કહીએ છીએ ને કે પાણી ભરેલા વાદળા અને ભફ એ એકબીજા સાથે બંધ બેસે છે, એટલા માટે આપણે અહીંયા 3 નંબર લખીશું. ચાલો નંબર 2, રડવું. તો ક્યારે રડવું અને અહીંયાથી કયું વાક્ય જોડાશે? તો નંબર 6, કે પેન્સિલની ધાર કાઢવી ત્યારે એ રડતી નથી, એટલે કે રડવું અને પેન્સિલની ધાર, એટલે અહીંયા આવશે 6 નંબર. કિટ્ટા, તો કિટ્ટા માટે ઝાડ અને પંખી વચ્ચે અબોલા, તો 1 નંબર આવશે. નંબર 4, ધુમાડો, તો એના માટે આકાશમાં જે લીટા થાય છે, તો 2 નંબર. 5 નંબરમાં જિજ્ઞાસા, તો શું થાય છે? મને ઘણા પ્રશ્નો થાય છે, એ જિજ્ઞાસા છે. આપણને કંઈક નવું જાણવાની ઈચ્છા, એટલે કે પ્રશ્ન દ્વારા આપણને જવાબ મળે, બરાબર? તો આપણી જિજ્ઞાસા સંતોષાય છે, આપણને નવું જાણવા મળે છે. તો અહીંયા આવશે નંબર 4.
અને ટાલ તો પપ્પાના માથે ચાંદો એટલે કે ટાલ, તો અહીંયા નંબર 5 થશે. બરાબર, તો 3, 6, 1, 2, 4 અને 5 એવા ક્રમ થશે. આગળ જુઓ, હવે આવું થાય તો કોણ શું બોલે અને તેને કેવું લાગે. બરાબર, આપણે વાક્ય પૂરા કરવાના છે. જુઓ, ઉદાહરણ તરીકે શિયાળામાં ટુવાલને તડકે શું કહીએ, તો ટુવાલ કહે છે આ છોકરો રોજ કેમ નહાતો નથી, એવો પ્રશ્ન કરે છે કે આ છોકરો રોજ કેમ નહાતો નથી. બરાબર, ચાલો હવે નંબર 1 જોઈએ કે ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ શું કહેશે. તો સાયકલ એવું કહેશે કે આ રસ્તા પર તો કેટલા બધા કાંટા છે, ત્યારે જ એ પંક્ચર થઈ ગઈ હશે ને. ચાલો નંબર 2, બરફને તડકામાં મૂકો તો બરફ શું કહેશે. તો એ કહેશે કે અરે કેટલી બધી ગરમી લાગે છે, અને પછી એ પીગળી જાય છે. નંબર 3 જુઓ, આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો શું કહેશે. તો એ એમ કહેશે કે અરે તું કેમ મને છોડીને જતી રહી, આંબો કેરીને કહેશે કે તું મને કેમ છોડીને જાય છે. ચાલો નંબર 4 જોઈએ કે ધૂળ પર વાદળાના ટીંપા પડતા ધૂળ શું કહેશે. જ્યારે ધૂળ ઉપર વાદળાના ટીંપા પડે ત્યારે એ શું કહેશે, આ કોણ મારો નાશ કરવા આવ્યું છે, આ કોણ મારો નાશ કરવા માટે આવ્યું છે, કેમ કે ધૂળ તો સાફ થઈ જાય ને પછી એટલા માટે. 5, ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો શું કહેશે. અરે મને તો ખૂબ બળાય છે, અથવા તો અરે મને તો ખૂબ દજાય છે, એવું બોલી શકે ને. ચાલો હવે આપણે આગળ શબ્દ શોધો અને વાક્ય બનાવવાના છે તમારે. જુઓ, હવે તમને 1 નંબરમાં રા, 2 નંબરમાં વ, 3 નંબરમાં જી, 4 નંબરમાં ની, 5 નંબરમાં રે, 6 નંબરમાં ડ, એવી રીતે જુઓ. ઉપર તમને શું આપ્યું છે, અંક આપ્યા છે, અને નીચે તમને મૂળાક્ષરો આપેલા છે. હવે જુઓ, આપણે જોઈએ કે 1 નંબર છે તો 9, તો 9 નંબરમાં, આ 9 નંબરમાં શું છે, ક, તો અહીંયા આપણે લખીશું ક. 10મો નંબર છે, 10 નંબર જુઓ, આ 10 નંબર જુઓ, એમાં લ લખ્યું છે તો આપણે લખીશું લ. પછી 14મો અક્ષર, તો 14 ક્યાં છે, અહીંયા 14ના નીચે ર લખેલો છે તો અહીંયા ર. અને બીજો અક્ષર એટલે કે આ નંબર 2, એમાં છે વ, તો આપણો નવો શબ્દ બને છે ક લ ર વ. 10, 9, 10, 14 અને બીજા અક્ષરથી કલરવ શબ્દ બને છે. બરાબર, એવી જ રીતે જુઓ 13મો અક્ષર એટલે કે 13 નંબરમાં છે ચ, જુઓ 13 નંબર, ત્યાં ચ લખેલું છે ચ. અને 15મો અક્ષર એટલે કે અણ, તો ચણ એવો શબ્દ બને છે. એવી રીતે જુઓ 9 અને 10, તો 9 છે ક, 10 છે લ, એટલે કે ક લ. અને 17મો અક્ષર ગી, કલ ગી. 11, તો પો. 14 ર. 7મો સા. અને 8મો ય, તો લખ્યું છે પો ર સાય. એવી રીતે તમારે આ 5મા નંબરનો શબ્દ જાતે બનાવવાનો છે, અને આ શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય પણ બનાવવાના છે. હવે આગળ જુઓ, પ્રશ્ન તમારે બનાવવાના છે. જુઓ, કેમ કે ઉદાહરણ તમને આપેલું છે કે ઘંટને જોરથી વગાડવામાં આવે છે. બરાબર, આપણે સ્કૂલમાં જોઈએ છીએ કે ઘંટ જોરથી વાગે છે, તો એના આપણે પ્રશ્ન બનાવવાના છે. જો પ્રશ્ન નંબર 1 છે કે એ બિચારો બહેરો નહીં થઈ જાય, આખો દિવસ વાગ વાગ કરે છે તો શું એના કાન બહેરા નહીં થઈ જાય, એવો એક પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન કે એને શું ખોટું કર્યું છે એટલે રોજ માર ખાવું પડે છે, હવે એ ઘંટે શું ખરાબ કર્યું છે, શું ખોટું કર્યું છે કે એને માર પડે છે, એવી રીતે આપણે પ્રશ્નો બનાવવાના છે. જુઓ, અહીંયા તમને આપ્યું છે કે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. બરાબર, તો પહેલો પ્રશ્ન શું બની શકે, તો પહેલો પ્રશ્ન આપણે એવો બનાવી શકીએ કે ગંદા કપડાં સાબુથી ધોવાઈ નહીં જાય, અથવા તો જો ગંદા કપડાં આપણે સાબુથી ધોઈશું તો શું સાબુ ગંદો નહીં થઈ જાય, સાબુ ગંદો નહીં થઈ જાય. એમ પ્રશ્ન 2, જો ગંદા કપડાંને સાબુથી ધોવાથી શું કપડાંને શરદી નહીં લાગી જાય, અથવા તો શરદી નહીં થઈ જાય, એવા 2 પ્રશ્ન થઈ શકે અહીંયા. ચાલો બ, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે. પ્રગટાવો એટલે કે સળગાવો, પ્રજ્વલિત કરવું. બરાબર, અંધારું હોય અને દીવો પ્રગટાવીએ તો અજવાળું થઈ જાય, તો એના માટે એક પ્રશ્ન છે કે જો દીવો કરવાથી અંધારાને ખોટું તો નહીં લાગે ને. અને બીજો પ્રશ્ન એમ થાય કે અંધારામાં કેમ દીવો પ્રગટાવવામાં આવે છે,
अथवा तो दीवो करवाथी अंधारा ने गर्मी तो नहीं लगती हो एम पण आपणे कही शकीए ने। चालो नंबर आगळ जोईए कि मीठानो स्वाद खारो होय छे एमांथी तमारे बे प्रश्न बनावाना छे। तो चालो एक नंबर जोईए कि मीठानो स्वाद खारो केम होय छे अने नंबर बे जोईए आपणे कि मीठानो स्वाद खारो छे एमां मीठानो शुं दोष अथवा तो मीठानो शुं वांक। बराबर, तो आ रीते तमे बीजा प्रश्न पण बनावी शको छो। तो बाळको, तमारे तमारी नोटबुकनी अंदर 18 अने 20 नंबर नी जे प्रवृत्ति छे ए लखवानी छे अने जो तमारी पासे पाठ्यपुस्तक होय तो तमारे प्रवृत्ति 15 થી 20 સુધીનો પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે।